વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 આસપાસ વિષયનો અભ્યાસ કરીશું, જેની અંદર પાઠ 11 આપણા વાહનો. હવે પાઠનું નામ જ એવું છે કે જેના પરથી આપણને ખબર જ પડી જાય કે હવે આ પાઠ સેના વિશે આપણે ભણવાનું છે. બરાબર, આપણા વાહનો. વાહનોની અંદર દરેક વ્યક્તિ મુસાફરી કરવી જ હોય ક્યાંક ને ક્યાંક. કોઈ સાયકલમાં બેઠા હોય, સ્કૂટરમાં બેઠા હોય, ફોર વ્હીલરમાં બેઠા હોય, ખટારામાં બેઠા હોય, રિક્ષામાં બેઠા હોય, ઘણા બધા પ્રકારના વાહનો તો હોય. હવે આ બધા વાહનોની ખાસિયત અલગ અલગ હોય, બધા અલગ અલગ કામમાં વપરાતા હોય, બધાની અંદર કંઈક ને કંઈક અલગ તો હોય જ. તો એ વાહનો વિશે આજે આપણે આની અંદર જોવાનું છે, કયું વાહન ક્યાં ક્યાં ઉપયોગી બને છે એ પણ આપણે આની અંદર આજે જોશું. જોઈએ તેમાં શું કીધું છે. નીચે તમને સરસ મજાનું ગીત આપ્યું છે, આગળ આવો છોકરા ખેલ બતાવો, છુક 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 રેલ ચલાવો. આવો છોકરાઓ ખેલ બતાવો, છુક 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 રેલ ચલાવો. રેલગાડી ચલાવો, બધા એકબીજાના હાથ પકડીને રેલગાડી ચલાવે છે. જો છે સીટી વગાડી, સીટ પર બેસો, એકબીજાની પીઠ પર બેસો. આ તો એક પ્રકારનું ફક્ત ગીત આપ્યું છે મજા કરવા માટે. સીટી વગાડીને સીટ ઉપર બેસો અને બધા એકબીજાની પીઠ ઉપર બેસો. કોઈ આપણી લાઈન ન તોડે, કોઈ આગળ પાછળ ન દોડે. કોઈ આપણી લાઈન તોડવી ન જોઈએ, કોઈ આપણો ડબ્બો તોડવો જોઈએ નહીં, આગળ પાછળ પણ નહીં દોડવાનું. સીધી જ ગાડી ચાલવી જોઈએ. રેલગાડી જતી હોય તો તમે જોયું હશે કે સીધી જ જતી હોય. એક ડબ્બો આમ હોય ને એક ડબ્બો આમ હોય તો રેલગાડી ચાલે નહીં. બધા સીધી લાઈનમાં ચાલો, બંને આંખો મીચી ચાલો. બધાએ સીધી લાઈનમાં ચાલવાનું છે અને બે આંખો બંધ કરીને ચાલવાનું છે. આંખો કોને ખુલી રાખવાની? પહેલાવાળા વ્યક્તિએ જ ખુલી રાખવાની છે, એન્જિન ડ્રાઈવરને. પહેલો જે ડબ્બો હોય એમાં એન્જિન ડ્રાઈવરને. દાખલા તરીકે છોકરી છે એને આંખ ખુલી રાખવાની, બાકી બધાને બંધ રાખવાની, કારણ કે આની પાછળ બધાએ દોડવાનું છે, બીજે ક્યાંય દોડવાનું નથી. બધે આંખે બધું દેખાય, બંધ આંખે બધું દેખાય, આંખ ખોલતા ખોવાઈ જાય, બંધ આંખે જોવાની મજા પડી જાય. બંધ આંખે બધું દેખાય તો નહીં હકીકત, પણ જે અવાજ સંભળાય એના ઉપરથી ખબર પડી જાય. રેલગાડી રેલગાડી છુ 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 છુ, વચ્ચે આવતા સ્ટેશન બોલે રુક 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 રુક. રેલગાડી છુ 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 કરતી જતી હોય અને સ્ટેશને સ્ટેશને ઊભી ગયો, રુક 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 એટલે કે ઊભી ગયો. દરેક સ્ટેશન આવે એટલે ગાડી ઊભી રહી જાય. અહીંયા કોઈને ઉતરવાનું હોય તો બીજા કોઈને ચડવાનું હોય. તપતા બળતા પાટા ઉપર, અહીંથી ત્યાં ત્યાંથી ઉપર. તપતા બળતા પાટા ઉપર, પાટા છે લોખંડના હોય, ખૂબ જ તપતા હોય, ઉનાળામાં સૂર્યનો પ્રકાશ ખૂબ હોય તો એ પાટા ખૂબ ગરમ થતા હોય, એવા પાટા ઉપર પણ અહીંથી ત્યાં ને ત્યાંથી અહીંયા રેલગાડી આવતી જતી હોય. લાઈટ કરતી સરસર કરતી અજવાળામાં છૂછૂક કરતી, લાઈટ કરતી સરસર કરતી અવાજ કરતી એકદમ સ્પીડમાં જતી હોય અને અજવાળામાં પણ છૂછૂક કરે અને અંધારામાં છૂછૂક કરતી હોય. બટાટાનું ખેતર ને રણની રેત, ઘડો ખેડૂત ને બાજરીનો ખેત. બટાટાનું ખેતર આવે, રણની રેત આવે, તમે રેલગાડીમાં બેસીને બીજે ક્યાંય જતા હોય તો રસ્તામાં ઘણું બધું જોવા મળે. ઘડો ખેડૂત જોવા મળે, બટાટાનું ખેતર જોવા મળે, રણની રેતી જોવા મળે, બાજરી ઉગાડેલું ખેતર જોવા મળે, લીલા લીલા ખેડૂતના મેદાનો જોવા મળે, ખેતરના મંદિર મકાન ચાની દુકાન ઘણું બધું રસ્તાની અંદર જોવા મળતું. રેલગાડી રેલગાડી વચ્ચે આવતા સ્ટેશન બોલે રુક રુક રુક. આવું બધું આવે છે. ખૂબ કોઈનો મારો જોતી બૂમ, આવું તો ઘણું બધું આવે છે, કોઈ જોતી બૂમ પાડશે નહીં. ટેકરા પર ઝંડી પુલની પગદંડી, ટેકરા પર ઝંડી ઉપર ડુંગર, મોટા મોટા ડુંગરો આવે રસ્તામાં જતા હોય ત્યારે, મોટા મોટા પર્વતો આવતા હોય વચ્ચે વચ્ચે રેલગાડીમાં જતા હોય ત્યારે, બરોબર. એની ઉપર ઝંડી એટલે તો અને પુલની પગદંડી, ઝંડી એટલે દાખલા તરીકે ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે તો ડુંગર ઉપર ભગવાનનું મંદિર હોય અને એની પર ઝંડી જોવા મળે છે. પુલની પગદંડી રસ્તા ઉપર ચાલીને જવાય એવો રસ્તો જોવા મળે છે. પંખીના ટોળાને પાણીની પૂંદી, કેટલા બધા પક્ષીઓ પાણીની પૂંદી ફરતે બેસી ગયા હોય અને પાણી પીતા હોય. ઝૂંપડાને ઝાડી ખેતરને વાળી, રસ્તામાં જ્યારે ટ્રેનમાં જાય છે ઘણું બધું જોવા મળતું હોય, રસ્તામાં જે કાંઈ આવે જોવા મળે. ઝૂંપડા પણ જોવા મળે, ઝાડી પણ જોવા મળે, ખેતરને વાળી પણ જોવા મળે. ભક્ષુક ભક્ષુક દોડી ગાડી, કુવા પાછળ બાગ બગીચા. ભક્ષુક ભક્ષુક અવાજ કરતી કરતી ગાડી જાય છે રેલગાડી, કુવો છે કે બાગ બગીચા છે, ધોબી ઘાટ, નાનકડી હાટ, ગામમાં મેળા, લોકોના ટોળા, તૂટેલી ભીતો, ખેટાના ટોળા. ધોબી ઘાટ જોવા મળે છે, ગામના મેળાઓ જોવા મળે છે, લોકોનો ટોળા જોવા મળે છે, ક્યાંક ક્યાંક તૂટેલી ભીતો, તૂટેલા મકાનો, ખેટા અને અલગ અલગ પ્રાણીઓના ટોળા. રેલગાડી રેલગાડી છુ 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 છુ, વચ્ચે આવતા સ્ટેશન બોલે રુક 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 રુક. હરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયની હિન્દી કવિતા રેલગાડીનો ગુજરાતી ભાવ.
આ કવિતા કોણે લખેલી છે? નરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય હિન્દીમાં કવિતા લખેલી છે, એનો અહીંયા ગુજરાતીમાં અનુવાદ આપેલો છે. હવે વિચારોને કહો કે તમને કવિતા કેવી લાગી? બહુ મજા આવી ને? તમને એવો જ અનુભવ થયો છે કે જાણે અમે આગગાડીમાં રેલગાડીમાં બેઠા છે? તમે ક્યારે શું આગગાડીમાં મુસાફરી કરી છે? ક્યારે? ઘણા બધા વિદ્યાર્થીઓ બેઠા હોય આગગાડીમાં, રેલગાડીમાં મુસાફરી કરી હોય, ઘણા બધા એવા હોય કે એને રેલગાડીમાં મુસાફરી ના પણ કરી હોય. અને ગઈ છે તો ક્યારે મુસાફરી કરી છે? ક્યાંય બહાર આવતા જતા હોય, દૂર આવવા જવાનું હોય તો આગગાડીમાં ગયા હોય. લોખંડના રસ્તાઓનો અર્થ શું છે? તો કે લોખંડના રસ્તાનો અર્થ આગગાડી જેના ઉપર ચાલે છે, રેલગાડી જે પાટા ઉપર ચાલે છે એને લોખંડનો રસ્તો કહેવાય, કારણ કે એ લોખંડની બનેલી હોય. વાંચો અને લખો, આગગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થઈ હતી યાદી બનાવો. તમારે અહીંયા કહેવાનું છે, અહીંયા તો તમને ત્રણ જ બોક્સ આપેલા છે, એટલે જેટલું સમય એટલું આપણે લખશું, બરાબર? તો લખવાનું મંદિર, ખેતર, વેતી, ઉરણ. ટૂંકમાં ત્રણ વસ્તુના નામ લખો. બીજું ઘણું બધું રસ્તા જોવા મળ્યું હતું, ચાણી દુકાળ ને કુલી પગદલી ને પાણીના કુંડા ને ઝુંપડા ને, પણ આપણે અહીંયા ત્રણ બોક્સ છે તો ત્રણ નામ લખશું. તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે? તમે જે જે વાહનોમાં મુસાફરી કરી હોય એ ત્રણ વાહનના નામ તમારે લખવાના છે. હું અહીંયા લખું છું, બસ, કાર, સ્કૂટર. ત્રણ બોક્સ છે એટલે આપણે ત્રણ નામ લખશું, એનાથી વધારે લખવાની જરૂર નથી, આપણને ખબર જ છે. નામ બોલવાનું.
સગાસંબંધ છે એના ફોઈના લગ્ન હતા એટલે ઘણા સગા સગાસંબંધીને મળ્યું. આપણે ઘરે કઈ પ્રસંગ હોય, લગ્ન હોય કે જનોય હોય કે કઈ પણ પ્રસંગ હોય, ત્યારે સગા સંબંધીઓ આવતા હોય તો એ સગા સંબંધીને મળ્યું. ખાવા પીવા અને રમવા માટે ખૂબ જ સમય સરસ સમય હોય. આ લગ્ન પ્રસંગ ને બધા એવા પ્રસંગો છે, શુભ પ્રસંગો, કે ખાવા પીવા અને રમવાનું આપણને ભરપૂર મળે, જમવાનું પણ સારું સારું મળે ને રમવા માટે આપણને કોઈ રોકટોક ન હોય, કોઈ પાસે ટાઈમ ન હોય, બધા પોતપોતાની રીતે હોય, એટલે એના માટે આ સમય ખૂબ જ સારો હોય. મોટા ભાઈ અમેરિકાથી વિમાનમાં આવ્યું, એનો મોટો ભાઈ છે અમેરિકા એ છે, તો અમેરિકાથી કયા વિમાનમાં આવ્યા, વિમાનમાં આવ્યા. તેઓ કેટલા દૂરથી આવ્યા, અમેરિકાથી આવ્યા છતાં અહીં એક દિવસમાં પહોંચી ગયા. અમેરિકા એથી ઘણું બધું દૂર છે, બરાબર, છતાં એ એક દિવસમાં પહોંચી ગયા એ, કારણ કે એ વિમાનમાં આવ્યા. કોઈ જયારે દોરીમાં જતા હતા ત્યારે ખૂબ જ સુંદર લાગતા હતા. પેલા જયારે લગ્ન થતા ત્યારે આ રીતે દોરીમાં બેસાડીને લઈ જતા, અને દોરી કહેવાય, આગળ એક જણ ઉપાડે પાછળ એક જણ ઉપાડે, અને આ રીતે આમાં બેસાડીને વહુને લઈ જતા. એટલે જયારે એના ફઈ છે આ દોરીમાં બેઠા ત્યારે ખૂબ જ સારા લાગતા હતા. હવે તમે જોયું ને કે વિમાન દ્વારા અહીંયા એનો ભાઈ આવ્યો તો એક દિવસમાં ઝડપથી પહોંચી ગયો. એના બદલે જો રેલગાડી કે બીજો કોઈ વાહન દ્વારા આવે તો જલ્દી પહોંચી શકત નહીં, અને વિદેશથી આવવું હોય એટલે વિમાનનો જ ઉપયોગ કરવો પડે, વિમાન દ્વારા જ આપણા દેશમાં આવી શકાય. પછી ત્યાર પછી એક છોકરી છે, હું મારા નાની માટે ત્યાં કેરાલા ગઈ હતી. તેઓ જ્યાં રહે છે ત્યાં બધે પાણી જોવા મળે છે. અમે સ્ટેશનથી તેઓના ઘર સુધી પહોંચવા બસ કે કાર લઈ શકતા હતા. તેને બદલાવી તેઓના ઘરે જવા માટે બોટ લીધી. આ થોડું અનુકૂળ લાગે પરંતુ ખૂબ જ મજા. આ છોકરીના નાનીમાં ક્યાં રહે છે, કેરળ રહે છે, કેરળમાં. અને એ જે વિસ્તારમાં રહે છે એના નાનીમાં, એ વિસ્તારમાં બધી પાણી જ હોય, આજુબાજુ ફરતે પાણીવાળો વિસ્તાર છે, કારણ કે દરિયો નજીક થાય એટલે કેરળના એ મોટાભાગના વિસ્તારમાં પાણી વધારે જોવા મળે. અને એમાં ખાસ કરીને એના નાનીમાં રહે છે ત્યાં વધારે પાણી જોવા મળે છે. હવે એ લોકો સ્ટેશનથી એના ઘરે બસમાં જઈ શકે એમ હતા, સ્ટેશને ઉતરી ગયા. એના નાનીમાનું ગામ આવી ગયું કેરળ, કેરળમાં એ સ્ટેશને ઉતરી તો ગયા, હવે એના નાનીમાના ઘરે પણ જવું પડશે ને, તો એ ઘરે જવા માટે બસમાં પણ જઈ શકે એમ હતા, કારમાં પણ જઈ શકે એમ હતા, પણ એમાં ગયા નહીં. કેમ? કારણ કે એને બોટમાં બેસીને જવું, એના બદલે એમાં ગયા બોટમાં બેસીને, પાણીમાં થઈને ગયા. થોડુંક એને જુદું લાગ્યું પણ એને બહુ મજા આવી બોટમાં મુસાફરી કરવાની. પછી બીજો એક છોકરો છે, શું કહે છે, અમે રજાઓમાં સિમલા ગયા, બસ ત્યાંના વાંકાચૂકા રસ્તાથી પર્વતો પર જવા લાગ્યું. રજાઓનો સમય હતો એટલે આ બાળક ક્યાં ગયા હતા, તો કે સિમલા ફરવા ગયા હતા. ત્યાં વાંકાચૂકા રસ્તા જોયો, પર્વતવાળો રસ્તો હોય એટલે એની પર્વત ઉપરના વાંકાચૂકો જ રસ્તો હોય, એવા વાંકાચૂકા રસ્તા ઉપર એની બસ ચાલતી હતી. જ્યારે અમે નીચે જોતા ત્યારે બહુ ડર લાગ્યો, ઉપર ઊંચાઈ ઉપર જેમ જાઓ એટલે ઉપરથી નીચે જોવો તો આપણને ડર જ લાગે, ખૂબ ઊંચી ઇમારત હોય ઉપરથી છેક નીચે જોવામાં બીક લાગે, એમાં પણ આગળ પર્વત હતો પડી જવાની બીક લાગે, એટલે એને બીક લાગતી, ડર લાગતો. અમારે સિમલામાં ઘણું ચાલવાનું હતું, મારા દાદી ખૂબ જ જલ્દી થાકી જતા હતા. સિમલામાં જેમ ઉપર ચડવું હોય પછી વાહન ન ચાલે, બહુ ઊંચે જવું હોય તો ત્યાં પછી વાહન પાછું મટી જાય, ઉપર જઈ શકે નહીં, એટલે કાં તો ચાલીને જવું પડે, કાં તો ઘોડો કે ઊંટ જેવા પ્રાણી ઉપર બેસીને જવું પડે. મોટા ભાગે તો પર્વતવાળો વિસ્તાર હોય ત્યાં ઘોડો જ ચાલે, બીજા કે પ્રાણી બેલેન્સ ન રાખી શકે, બરોબર, પડી જાય, પડે તો ખરી પણ બીજા વ્યક્તિ બાકી બેઠા હોય ને એને પાડે, એટલે ઘોડા ઉપર જઈ શકાય. હવે એના દાદીમાની તો ઉંમર હતી એટલે એ તો થાકી જતા હતા. હવે દાદીને ઘોડા પર સવારી કરાવી, હું ક્યારેય થાક્યો નહીં, અહીં ચાલવાનું મને ગમ્યું. હવે એના દાદી થાકી ગયા હતા, ચાલી શકે એમ નહોતા, એટલે એને થોડા શેરા ઉપર બેસાડ્યા, ઘોડા ઉપર બેસાડીને લઈ ગયા, અને બાકી બધા ચાલીને ગયા, એને ચાલવાની એને તો ખૂબ જ મજા આવી. હવે બીજી એક છોકરી છે, શું કહે છે, મારા માસી અને હું એક જ શહેરમાં રહીએ છીએ, અમે ખૂબ જ નજીક રહીએ છીએ. આ છોકરી છે એના માસી અને એ પોતે એક જ શહેરમાં રહીએ છીએ અને નજીક નજીક રહીએ છીએ. જ્યારે પણ મારે એના ઘરે જવું હોય હું ઝડપથી મારી સાયકલ લઈ ત્યાં પહોંચી જાઉં છું. શું કીધું, જ્યારે પણ એને એના માસીની ઘરે જવું હોય બરાબર ત્યારે નજીકનું વાહન લઈ નજીકમાં હોય એટલે સાયકલ લઈને પણ જઈ શકે, એટલે સાયકલમાં બેસીને વહી જાય. પછી જયારે એના મમ્મી અને નાના ભાઈને આવવું હોય
તો એ નાનીના ઘરે પહોંચવા શું લે છે તો કે ત્રણ પૈડાવાળી સાયકલ લે છે બરાબર એની સાયકલ લઈ અને એમાં બેસીને આવે છે જેને પેડા રિક્ષા પણ કહેવાય હું મારા મામાના ગામડે ગયો રેલવે સ્ટેશન કે એમના ઘર તરફ કોઈ બસ જતી નથી તેથી અમે બળદગાડી પકડી વાજો કો છે એના મામાના ઘર ગામડે ગયો ક્યાં ગયો મામાનું ઘર એવું છે ગામડામાં છે તો હવે ગામડાની અંદર કે ત્યાં બસ કે રિક્ષા કે એવા વાહન જોડતા નથી અંદર વધારે હોય એટલે એવા વાહનો જ આવે નહીં કોઈ અંદર તો શું કર્યું એણે તેથી એ બળદગાડામાં બેસીને ગયા ગામડાની અંદર તો મોટા ભાગે બળદગાડા વધારે જોવા મળે એટલે બળદગાડામાં બેસીને ગયા ગામડે જવાના રસ્તામાં લીલાછમ ખેતર બાજુથી પસાર થયા મને બળદોરા ગળામાં બાંધેલી ઘૂંટડીઓનો અવાજ ખૂબ જ ગમ્યો હવે ગામડે જવાનો રસ્તો છે એ લીલાછમ ખેતરોથી ભરપૂર હતો ગામડાની અંદર તો ખેતર હોય જ એટલે બળદગાડામાં બેસીને જાય છે ત્યારે એને ચારે બાજુ શું જોવા મળે છે લીલાછમ ખેતર જોવા મળે છે અને બળદના ગળામાં ઘૂંટડી બાંધે ખેડૂતો છે ને બળદના ગળામાં ઘૂંટડી બાંધી હોય છે કે એવો અવાજ થાય એવું કંઈક બાંધે તો એ ઘૂંટડીનો અવાજ એને ખૂબ જ ગમતો હતો બળદ ચાલે એટલે એના ગળામાંથી અવાજ આવે ઘૂંટડી વાગે પછી શું કીધું છે કયા કયા વાહનોની વાત લખી છે પાઠની અંદર કયા કયા વાહનો વિશે છોકરાઓએ વાત કરી એના વિશે તમારે એ વાહનોના નામ લખવાના તો લખવાનું બસ મેટ્રો ટ્રેન જે જમીનમાં જતી હતી કાર વિમાન દોલી ઘોડી ઘોડો સાયકલ બળદગાડું અને હજી એક વાહન છે પેડલ આટલા વાહનોની વાત કરેલી છે યાદ કરો અને લખો ચિત્રની સામે વાહનનો ઉપયોગ લખો જગ્યામાં બીજા વાહનનું ચિત્ર દોરો વાહન કયા કામ માટે ઉપયોગમાં લેવાય છે તે અંગે નોંધ કરો હવે તમને વાહનના ચિત્ર આપેલા છે અને સામે તેનો તમારે ઉપયોગ લખવાનો છે કયું વાહન કયા કામમાં વધારે વપરાય તો હવે તેમાં આપણે લખીશું શાકભાજી આ રેકડીનું ચિત્ર છે હાથલારી પણ કહેવાય તેને શાકભાજી ફળો અને
अन्य सामान वेचवा माटे तथा लावा लेजवा माटे પછી બીજું ચિત્ર છે પોસ્ટ વાર્ડ આવું ચિત્ર હોય ને નિશાની જોઈ લો પ્રકારની પોસ્ટ વાર્ડ અત્યારે આપણે અહીંયા પોસ્ટ વાર્ડની આવી નિશાની છે 1 2 અને 3 આ ત્રણ આવી રેડ નિશાની હોય ને પોસ્ટ વાર્ડ પોસ્ટ ઓફિસ વાળાને વાહન છે ખબર પડી જાય જો આવી નિશાની હોય ને એટલે આ પોસ્ટ વાર્ડ તો કે ટપાલે લાવવા લઈ જવા માટે પછી બીજું ચિત્ર આપ્યું છે ટ્રાયસિકલ ત્રણ પૈડા વાળી સાયકલ તો લખવાનું વિકલાંગ વ્યક્તિઓને વિકલાંગ વ્યક્તિઓને એક સ્થળેથી બીજા સ્થળે આવવા જવા માટે પછી ત્રીજું ચિત્ર આપેલું છે ટ્રેક્ટર આ સાયકલ છે ત્રણ પૈડા વાળી સાયકલ અને એનો ઉપયોગ વિકલાંગ વ્યક્તિઓ કરી શકે અને પગની જેમ ફરવાની જરૂર ન પડે અને પડવાની પણ કોઈ બીક ન હોય પછી ટ્રેક્ટરનો તો કે ખેતી કામના અને ખેતી કામના અને સવારીના ઉપયોગ માટે એમાં બેસીને જઈ પણ શકાય સરસ અક્ષરે લખવાનું છે દરેક વિદ્યાર્થીએ પછી તમને એક બસ નું ચિત્ર આપેલું છે જુઓ બે માળ ની બસ છે બરાબર તો આ માળ નો ઉપયોગ ક્યાં થાય તો તેમાં લખવાનું એક જ શહેર ના વિવિધ સ્થળોએ જવા માટે પછી બીજું એમ્બ્યુલન્સ નું ચિત્ર છે તો કે દર્દીઓને હોસ્પિટલમાં લઈ જવા માટે પછી તમે બે ખાના ખાલી એક પાસે માં તમારે તમારી રીતે ચિત્ર દોરવાનું છે બરાબર તો આપણે એ એક છે એ રેલગાડી નું ચિત્ર દોરશે એના તેને પટ્ટા દોરવા પડશે રેલગાડીના પાટા
ચલો અહીંયા સુધીનું રાખીએ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું. આ ચિત્ર આપણે પછીના લેક્ચરમાં બનાવીશું.